નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં આજે આપણે જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ છની પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગી વિભાગ બીજો અંક ગણિતનો ચેપ્ટર સાતમું દશાંશ પૂર્ણાંક અને તેમના પરની મૂળભૂત ક્રિયાઓ ના સ્વાધ્યાય સાત પછી સાતમો પાઠ છે જેમાં આપણે શીખીશું પ્રવેશ પરીક્ષા જે અગાઉ પૂછાયેલા દાખલાઓ છે બરાબર અગાઉની પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓ શીખીશું ને જેના

હવે એ પહેલી સંખ્યા આપણે જે ગોતવાની છે એના માટે શું કરીશું એક્સ બરાબર આ ગુણાકારમાં છે એને ભાંગા કર મોકલી દો ચૌદ આઠસોને સાડત્રીસ છેદમાં આવશે ચાર પોઈન્ટ એક હવે પોઈન્ટ આપણે રદ કરવો એટલે ચૌદ જે આઠસોને જો કરવું હોય તો છેદમાં આપણે ઉમેર પાડે હજાર છેદમાં હજાર મૂકવા પડે કારણ કે હજાર ઉપર પોઈન્ટ છે આ છેદમાં છે ચારસો ને એક કરીએ આપણે તો આ સોના સ્થાને પોઈન્ટ છે તો અંશમાં છેદનો છેદ ક્યાં હોય જાય અંશમાં છેદમાં મૂકો પડે સો હવે આ બે બે મીંડા રદ કરી દીધા આપણે હવે સિમ્પલી આપણે શું કરવાનું ચારસો એક અને ચૌદ હજાર આઠસો સાડત્રીસ એને સિમ્પલી આપણે શું કરીશું ભાંગાકાર ચૌદ હજાર આઠસો ને સાડત્રીસ

આપણે આ શું છે આ કે છે એ વધે છે એ આપણે લેતા નથી ધ્યાનમાં પણ વૈધા કેટલા અંશમાં સાડત્રીસ અને છેદમાં વૈધા છે દસ એટલે એકમને દશક ઉપર પોઈન્ટ એટલે ત્રણ પોઈન્ટ સાત આપણને જવાબ મળશે ઓપ્શન નંબર એ જ્યારે મોટા ભાગ ચાલતા હોય ને ત્યારે આ શેષને ગણકારવાનું નહીં બરાબર તો જ આપણે ખ્યાલ પડે છે એ રીતના થશે પ્રશ્ન નંબર બીજો જ્યારે

છમાંથી પાંચમાં જ છ ન જાય લીધો દસ કો એ કપાય એટલે બે પંદરમાંથી છ જાય નવ બેમાં બે જાય ઝીરો હવે મેળા કેટલા નવ પોઈન્ટ એકસો ચૌદ હવે એને ચૌદથી ભાગવાના છે પેલાં આપણે પોઈન્ટ હમણાં ગણકાર લેવા લેવામાં નહીં આવે બરાબર પછી પોઈન્ટ મૂકી દઈશું આપણે હવે ચૌદ છે તો ચૌદ

આપણે જવાબ મેળવ્યો છસો ને એકાવન બરાબર પોઈન્ટ ક્યાં છે એકમ દશક સો ને હજાર ઉપર એકમ દશક સો ને હજાર ઉપર પોઈન્ટ જીરો પોઈન્ટ છસો ને એકાવન આપણને જવાબ મળશે જે છે ઓપ્શન નંબર બી નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રીજો પાંચ પોઈન્ટ પાંચ કોમા પાંચ પોઈન્ટ જીરો પાંચ કોમા પાંચ પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ તથા પંચાવન પોઈન્ટ પાંચ હજાર પાંચસો ને પંચાવનનો સરવાળો કેટલો થશે

પાંચ પૈસાને રૂપિયામાં લખતા પ્રાપ્ત થાય શું પ્રાપ્ત થાય તો પાંચ પૈસા છે હવે એક એક રૂપિયાના સો પૈસા એક રૂપિયાના સો પૈસા તો આ પાંચ છે પૈસા છે તો છેદમાં કેટલા મૂકો પડે સો તો પાંચ લખીએ આપણે સોના સ્થાને પોઈન્ટ આવશે એટલે એકમ દશક અને સોના સ્થાને પોઈન્ટ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ રૂપિયા થાય જે ઓપ્શન નંબર બી છે નેક્સ્ટ પ્રશ્ન નંબર પાંચમો બે દશાંશ સંખ્યાઓનો સરવાળો એકસો સડસઠ પોઈન્ટ પચીસ છે જો એક સંખ્યા બીજી સંખ્યાથી અઢાર પોઈન્ટ પચાસ મોટી હોય તો મોટી સંખ્યા કઈ છે તો પહેલાં આપણે એના બે ભાગ પર નાખીએ પછી નાની મોટી સંખ્યા ખ્યાલ પડે એકસો સડસાઈઠ પોઈન્ટ પચીસ એને આપણે બે વાડે ભાંગીએ આઠ બે સોળ થાય જીરો જીરો ઉપરથી ઉતરો સાતડો બે ત્રણ છ સાતમાંથી છ જેટલે એક ઉપરથી ઉતરો બગડો બે છ બાર ઝીરો જીરો ઉપરથી ઉતરો પાંચડો બે કુ બે 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 ચાર પાંચમાંથી ચાર જેટલે એક અહીંયા પોઈન્ટ મૂકો એટલે ઉપર જીરો ઉતરે એટલે બે પાંચ ને દસ હવે આપણે આ જવાબ મળી ગયો ત્યારબાદ જે અઢાર પોઈન્ટ પચાસ મોટી સંખ્યા છે ને એના પણ આપણે બે ભાગ કરવા જોઈએ અઢાર પોઈન્ટ પચાસ એના બે ભાગ કરવા જોઈએ નવ બે અઢાર જીરો જીરો ઉપરથી ધરો પાંચડો તો બે બે ચાર એક હોય તો ઉપરથી ધરે શૂન્ય બે પાંચ દસ હવે એકમ દશકને સો પર પોઈન્ટ નવ પોઈન્ટ પચીસ થયા હવે શું કરવાનું છે આપણે જે આ પોઈન્ટ હતા એ ખરેખર પોઈન્ટ ક્યાં આવશે આ રીતના આપણે જવાબ મળ્યો બરાબર ભાંગાકારનો અહીંયા પોઈન્ટ છે પણ બે સ્ટેપ હજી ખસ છે કારણ કે અહીંયા શું છે એકમ દશકને સો સો ઉપર છે એટલે ત્યાંસી પોઈન્ટ છસો પચીસ થયા આ આપણે એનો જવાબ મળ્યો બરાબર બે ભાગ કર્યા એટલે અને મોટી સંખ્યા છે એટલે એમાં આ સંખ્યા ઉમેરવી પડે પ્લસ કરવી પડે પ્લસ નવ પોઈન્ટ પચીસ પાંચ ને બે સાત છ ને બે આઠ પોઈન્ટ નીચે પોઈન્ટ નવમાં ત્રણ ઉમેરા બારનો બગડો વધી પડી એક બાણું પોઈન્ટ આઠસો ને પંચોતેર આપણો જવાબ મળશે જે ઓપ્શન નંબર એ છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર છઠ્ઠો હવે કાઉસમાં છે ઝીરો પોઈન્ટ ચાર છેદમાં ચાર ઝીરો ચાર છેદમાં પોઈન્ટ ચાર એને બરાબર શું થાય છે તો આપણે કહેવાનું થાય બરાબર તો સૌથી પહેલાં આ રીતના પોઈન્ટ છે ને આપણે અશુદ્ધ અપૂર્ણા ફેરી નાખશું એટલે ચારના છેદમાં આપણે એમ કહી શકીએ દશક ઉપર છે એટલે છેદમાં દસ એના ગુણકમાં સો ઉપર છે બરાબર એટલે ચારના છેદમાં અહીંયા સો કરશું છેદનો છેદ ક્યાં હોઈ જશે અંશમાં એટલે અંશમાં સો હોઈ જાય વધતા અહીંયા ચારના છેદમાં અહીંયા સો થશે કારણ કે અહીંયા એકમ દશકને સો ઉપર છે જેને ગુણકમાં અહીંયા ઝીરો પોઈન્ટ ચાર છે ને તો ચારના છેદમાં એ દસ થશે તો એ શું થશે અંશમાં હોઈ જશે

અને અહીંયા છે ચાલીસ હવે તમે જુઓ અહીંયા એક મીંડું આપણે વધારે છે લસા કાટું હોય ચારસો કરો તો દસ વડે ગુણવા પડે આને દસ વડે ગુણીએ તો આને દસ વડે ગુણવા પડે એટલે ચાર હજારના છેદમાં આ ચારસો બરાબર વત્તાની નિશાની ચાલીસના છેદમાં ચારસો ચારસો કાઢ્યા આપણે સામાન્ય તો ચાર હજાર વત્તા ચાલીસ એટલે ચાર હજાર ને ચાલીસ એના છેદમાં ચારસો થયા એક એક મિંડું પાછલું ઉડી જાય હવે ચાલીસ છે બરાબર આનો અતિ સંક્ષિપ્ત રૂપ લઈને આનું તો એકસો એક ગુણ્યા ચાર એટલે ચારસો ચાર થાય અને દસ ચાર ચાલીસ આ ચાર ચાર રદ થઈ ગયા હવે એકસો એકના છેદમાં એવા દસ એટલે દશક ઉપર પોઈન્ટ એટલે દસ પોઈન્ટ એક જવાબ મળશે દશક ઉપર પોઈન્ટ આવ્યો ને એકમને દશક ઉપર પોઈન્ટ એટલે દસ છેદમાંથી નીકળી ગયા દસ પોઈન્ટ એક જવાબ મળશે જે ઓપ્શન નંબર છે આપણો એ તો આ તા પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓ એક થી નું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો થેન્ક યુ આભાર